એટલે બાદ કી છે આમ વેણુજી તો બનાયા, પછી વિચાર આવ્યો કે હવે કોઈ કહેશે કે એમાં રંધ્ર એટલે કાણા તો છે નહીં, પ્રભુ બજાવે સીતે, 5 કે 7 હોય 9 મને ખબર નથી, હું ખાલી આઈડિયા આપું છું કે આ રીતે કરવાના. અહીં સુધી ના હોય, અહીંયાથી તો આટલે સુધી હોય, છેલ્લે તો મોટું હોય, એટલે આપણે છે ને એક મોતીમાં આપણે આ સોય નાખી, સોયમાં મેં વ્હાઈટ દોરો પરોવ્યો છે. હવે શું કરવાનું, અહીંયા આવી અને આપણે ગાંઠ મારી લેવાની દોરાથી એકદમ ઝીણી, એટલે શું કે પેલું મોતીમાંથી ખુલી ન જાય એમ. દોરો મેં વ્હાઈટ રાખ્યો છે એટલે મોતીમાં જોવાય નહીં ને, એટલે જુઓ આ ગાંઠ મારી. હવે આ ભાગને આપણે કટ કરી લેવાનું છે. હવે શું કરવાનું છે કે હમણાં તો મારી પાસે અહીંયા અવેલેબલ ગુલાબી મોતી છે, એટલે હું ગુલાબી પરોવું છું. આ લટકન લાલ છે તો લાલ પરોવવાના, મેં ઘણી જગ્યાએ લાલ જોયા છે. આ મોતી આપણે એક પરોવ્યો, હવે શું કરવાનું કે એની આગળના મોતીમાં સોઈ નાખવાની, એક લાઇનમાં જ લેવાનું, આગળ પાછળ નહીં લેવાનું. હા, ફિરશું એક બાર સોઈમાં મોતી લઈએ અને એની આગળના મોતીમાં આપણે પરોવીએ. પાંચ કાણાના ભાવથી 5 લઈ લઈએ. આમ નહીં લો તો બી ચાલશે, એમ તો એમને એમ ધરાય, કદાચ કોઈને કરવું હોય તો. અને આ છેલ્લું, આમ આખી લાઈન જતી હોય, આમ આમ આપણે વોળ ચડાવીએ ને તો મોસ્ટ ઓફ આમ લાઈન જ થાય, આમ શું કહેવાય, એક પછી એક મોતીમાં જ લેવાનું એમ. આગળ પાછળ લઈએ ને તો ગોળ ગોળ થઈ જાય. જુઓ આ થોડું વાંકું ચૂકું ભલે હશે, કેમાં દેખાતું નથી શ્રીનાથજી, તો અહીંયા ફર્સ્ટ મેં દોરામાં, અરે ફર્સ્ટ મોતીમાં ગાંઠ મારી અને ત્યાંથી પછી મેં સોય ચાલુ કરી. આગળ મોતીમાં સોય પરોવી, મોતી નાખ્યો, ફરી સોય પરોવી, ફરી મોતીમાં, એમાં જ આખી લાઇનમાં સીધું સીધું જ કરતા રહેવાનું, તો આવી જશે. હવે શું કરવાનું કે આપણું અહીંયા તો થઈ ગયું છે, એટલે આપણે ગાંઠ મારી લઈએ અહીંયા જ. આ રીતે મોતીમાંથી સોય કાઢીને ગાંઠ મારી લેવાની, આમ ગાંઠ મારીને દોરો તોડી લેવાનો. તો આ તમારા વેણુજી પણ તૈયાર છે ને, એની ઉપર આ 5 કાણાના ભાવથી આ અલગ રંગના મોતી પરોવાના, એટલે 5 રંગના, અરે શું 5 કાણાના ભાવ થઈ જશે. લાલ અહીં નહોતા એટલે મેં ગુલાબી બતાવ્યા છે, લાલ પણ ચાલે જે રીતે આપને શ્રી વલ્લભાદિસ્કી છે.